અમીરગઢના સોનવાડી અને ઈસવાણી વચ્ચેનો રોડ ફરી એકવાર ધોવાઈ જતા બંને ગામો સંપર્ક વિહોણા બન્યા. પસાદ તાલુકાનું બિરુદ પામેલા અમીરગઢ તાલુકાના હજી એવા અનેક ગામડાઓ આવેલ છે જે દેશને આઝાદ થયાને વર્ષો થયા હોવા છતાં પ્રાથમિક સુવિધાથી વંચિત રહી ગુલામીનો અહેસાસ મહેસૂસ કરી રહ્યા છે. ગામડાઓમાં રસ્તા અને પાણીની સમસ્યા વકરેલ હોવાથી લોકો હેરાન થઈ ગયેલ છે, જેમાંથી મુખ્યત્વે સોનવાડી અને ઈસવાનીને જોડતો રસ્તો આ વિસ્તારમાં ચર્ચાનો વિષય બની રહેલ છે. આ રસ્તા પર એક વોલું આવેલ છે જે દરેક વરસાદમાં તૂટી જતાં રસ્તો બંધ થાય છે. હાલમાં એક માસ પહેલાં પડેલ પ્રથમ વરસાદમાં આ નારું ધોવાઈ જતાં રસ્તો બંધ થયો હતો, જેથી સેવાભાવીઓ દ્વારા ફરીથી રસ્તો રિપેર કરવામાં આવેલ હતો. પરંતુ એકવાર ફરી એક ઇંચ વરસાદ થતાં ફરીથી રસ્તો તૂટી ગયેલ છે અને લોકો હેરાનગતિ ભોગવી રહ્યા છે. રસ્તો બંધ થતાં 108 જેવી સેવાઓ પણ ખોરંભે પડી છે અને આ રસ્તેથી ચાલતા લોકો હાલાકીઓ ભોગવી રહ્યા છે. વારંવાર તાલુકા કક્ષાએ ઢોલ નગારા પીટી રજૂઆત કરવા છતાં પરિણામ આવેલ નથી તો જવાબદાર તંત્ર ગરીબ અને પછાત આદિવાસી વિસ્તારમાં આ રસ્તો ઝડપથી બનાવે તેવી લોકમાંગ ઉઠેલ છે. અશોક રણાવાસિયા, ZSTV અમીરગઢ.